નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિહાર સ્કૂલના ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે ધોરણ 3 માં આપણે કલ્સોર વિષય ભણવાનો છે. તો ચાલો તમે તમારી કલ્સોરની પાઠ્યપુસ્તક લેશો અને કલ્સોરની પાઠ્યપુસ્તકમાં પાના નંબર 122 તો આપણે પાઠ 8 માં કીડી હતી કે હાથી હશે, એમાં એક સરસ મજાનું દોસ્તીનું ગીત ગાયું, બરાબર છે. પછી ચિત્રો ઉપરથી પ્રાણીઓ શોધીને લખ્યા કે કયું પ્રાણી ક્યાં સંતાયેલું છે. પછી એક હાથીભાઈનું ચિત્ર દોરતા શીખા અને તમારે અહીંયા હાથીભાઈનું ચિત્ર દોરવાનું છે, બરાબર છે. ત્યાર પછી આપણે પાના નંબર 122 ઉપર કીડી હતી કે હાથી હશે માં પાના નંબર 122 બધા ખોલશે. તો ચાલો બધાને વાર્તા સાંભળવી છે ને, તો ત્યાં તમને એન ઘેન દીવા ખેન એક વાર્તા આપેલી છે. તો આપણે વાર્તા જોઈએ. તો વાર્તા કેની છે? તો કે ચંદુ હાથી અને ટીકુ કીડી, હાથી અને કીડીની વાર્તા છે. તો કે ચંદુ હાથી અને ટીકુ કીડી, એ બંને શું છે? તો કે દોસ્ત છે, મિત્ર છે. અને એ ક્યાં રહે છે? તો કે જંગલમાં રહે છે. બંને ખૂબ વાતો કરે. ચંદુ હાથી અને ટીકુ કીડી બેઉ દોસ્ત જંગલમાં રહે, બંને ખૂબ વાતો કરે. મિત્ર હોય, તમારા મિત્ર તમને મળે તો તમે શું કરો? તો કે વાતો ગપાટા ઝીકો ને. તો આ કીડી અને હાથીભાઈ બે શું કરે? તો કે વાતોના તડાકા મારી, રોજ વાતોના તડાકા મારે. તો એક દિવસ વાતો કરી કરીને બંને કંટાળ્યા. તો તમે વાતો કરો પછી કંટાળો તો શું કરો? તો કોઈ રમત ગોતો કે ચાલો આપણે રમીએ. તો હાથીભાઈ અને કીડી બેન પણ વાતો કરી કરીને કંટાળી ગયા. તો ચાલો હવે શું રમે છે તો જોઈએ. તો કીડી કહે, જો અહીંયા કેલી બાજુ છે? તો કે કીડીની ઉપર છે. એરો કેની આપ્યો છે? તો કીડીને. તો બોલતું કોણ હોય? તો કે કીડી. તો કીડીનું નામ શું છે? તો કે ટીકુ કીડી. અને હાથીભાઈનું નામ ચંદુ હાથી. તો કીડી કહે, એ ચંદુ ચાલને કોઈ રમત રમીએ. આમ વાતોથી તો હું કંટાળી. શું કે છે? એ ચંદુ, હાથી તો એનો મિત્ર છે, એટલે કે એ ચંદુ ચાલને કોઈ રમત રમીએ. આમ વાતોથી તો હું કંટાળી ગઈ. તો હાથી કહે, હા 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 ચાલને ના કોણે પાડી, હું તો તૈયાર જ છું કુસ્તી રમવા. તો શું કે છે? કે હા 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 ચાલને ના કોણે પાડી, હું કે ના પાડું છું, હું તો તૈયાર જ છું. તો હાથીભાઈ કઈ રમત રમવી છે? તો કે કુસ્તી. કુસ્તી. હવે કુસ્તી રમવી હોય તો કીડી બેન શું કહે છે? ના રે ના ચંદુડા, તું પણ સી મસ્કરી કરે છે, તારી જોડે કુસ્તી થપ્પો રમીએ. થપ્પો. શું કહે છે કીડી બેન? એમ કહે છે કે ના રે ના ચંદુડા, તું પણ સી મસ્કરી કરે છે. મસ્કરી એટલે મજાક. કેમ કીધું કીડી બેને કે મજાક કરે છે? એમ કેમ કે હાથીભાઈ તો કેવા? તો કે જાડા પાડા, અને કીડી બેન તો નાનકડા ગમઠા. તો હાથીભાઈ કુસ્તી રમે તો કીડી બેન તો મરી જાય. મરી જાય ને, એક ગુસ્સે પૂરું થઈ જાય. થઈ જાય ને, કેમ કે કીડી બેન તો સાવ નાનકડા. તો કે તું પણ સી મસ્કરી કરે છે, તારી જોડે કુસ્તી નો રમાય. એટલે શું કે છે? કે થપ્પો રમીએ. થપ્પો. જો આટલો ભાગ તમને અહીંયા એક નંબરમાં આપ્યો છે. હવે ચિત્ર બે, એટલે કે અહીંયા બે છે, અહીંયાથી તમારે હવે લેવાનું થાય. તો અહીંયા થપ્પો રમવાનું કીધું કીડી બેને. તો હવે શું કહે છે? તો કહે છે કે ચંદુ થપ્પો રમવા તૈયાર થયો. એટલે હવે છે હાથીભાઈ શું કીધું? કે હા ચાલો. તો ચંદુ થપ્પો રમવા તૈયાર થયો. ટીકુએ દાવ દીધો. ચંદુ એક પહોળું ઝાડ જોઈ તેની પાછળ ઊભો રહ્યો. હવે ટીકુ એટલે કીડી બેન. તો ટીકુએ દાવ દીધો.
ટીકુ દાવ દેવા ગયો અને ચંદુ શું થયું? તો કે સંતાઈ, સંતા કુકડી તમે રહીમાં જ છો. તો શું હોય થપોદામાં? તો કે એક જણા દાવદી અને એક જણા સંતાઈ. તો અહીંયા ટીકુબેને દાવ દીધો અને ચંદુ છે એ કોહળા ઝાડ ને જોઈ એની પાછળ ઊભો રહ્યો. હવે કીડી છે એ દાઉદીએ છે ને બોલે છે, એન ઘેન દીવા ઘેન ચંદુ સંતાઈ ગયો કે મારી આંખો બંધ છે, 1 2 3 આવ કે 8 9 10 એ ચંદુડા હું શોધવા આવું છું. શું કે છે? એન ઘેન દીવા ઘેન ચંદુ સંતાઈ ગયો કે મારી આંખો બંધ છે, 1 2 3 આવ કે 8 9 10 એ ચંદુડા હું શોધવા આવું છું. તો તમે પણ આ ગાવો, તમે સંતા કુકડી રમો ત્યારે તમારે ગાવાનું એન ઘેન દીવા ઘેન, બરાબર છે? તો અહીંયા ચંદુ પૂછે હાથી, એ સંતા વાગ્યો છે એટલે કીડી બેન બોલે છે દાવ દેતા દેતા કે એન ઘેન દીવા ઘેન ચંદુ સંતાઈ ગયો કે. હવે ચંદુને પૂછે છે પણ ચંદુને બોલવાનું હોય નહીં કે હું સંતાઈ ગયો, બરાબર. પછી કહે છે કે મારી આંખો બંધ છે. ખબર જ છે તમને કે થપોદા રમીએ ત્યારે જે દાવ દેતા હોય એની આંખો બંધ હોય અને એ શું કહે કે 1 2 3 આવું કે આપણે રમીએ તો આપણે શું ગણીએ, 1 2 3 4 રીતે ગણીએ ને, લાગીએ છે કે 1 2 3 પછી કે આવું કે તો હજી એને એમ થયું એટલે કે 8 9 10 એ ચંદુડા હું શોધવા આવું છું. એટલે પછી કીડી બેન શું થાય છે તો શોધવા નીકળે છે. જો એટલે વળી કીડીને શોધે છે અને કીડી કહે છે, કીડી કહે છે હે 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 તું તો ચંદુ સાવ ભોળો રહ્યો, તને તો સંતાતાય નથી આવડતું, પહોળું ઝાડ શોધ્યું પણ સૂંઢને પૂંછડી તો દેખાય છે, તું તો ઝાડથી એ જાડો છે. ચંદુનો થપ્પો, ચંદુનો થપ્પો. કીડીબેનને હાથીભાઈ છે એ મળી ગયા એટલે કીડી શું કે છે, હે 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 દાંત કાઢે છે, તમને મળી જાય એટલે તમે શું કરો, દાંત કાઢો ને. તો દાંત કાઢે છે અને કહે છે તું તો ચંદુ સાવ ભોળો રહ્યો. કેવો કહે છે? હવે આપણે હોય દાવ દેતા હોય ને આપણો મિત્ર કોઈ એવી જગ્યાએ સંતાય કે જ્યાંથી આપણને દેખાતું હોય તો આપણે શું કહીએ કે અરે અરે તને એવી જ જગ્યા જઈડી, એટલે આ એમ જ કહે છે કે તું તો સાવ પહોળો રહ્યો, તને તો સંતાતાય નથી આવડતું, પહોળું ઝાડ શોધ્યું પણ સૂંઢની પૂંછડી તો દેખાય છે, તું તો ઝાડથી એ જાડો છે. ને કીડીબેન દાંત કાઢે છે કેમ કે હાથીભાઈ તો જાડા, તો ઝાડની પાછળ સંતાણ હતા, એ ઝાડથી પણ હાથીભાઈ તો જાડા એટલે એની સૂંઢ અને પૂંછડી તો દેખાતી હતી એટલે હસી. કીડીબેન હસવા લાગી અને કે ચંદુ તારો થપ્પો. હવે ચિત્ર ત્રીજું ચિત્ર છે એ આની બાજુ છે. તો ત્રીજા ચિત્રમાં શું કહે છે કે ચંદુ વૃક્ષ પાછળથી પાછો આવ્યો અને દાવ આપવા આંખ મીચી ઊભો રહ્યો. હવે શું કહે છે કે ચંદુ છે એ વૃક્ષની પાછળથી પાછો આવ્યો અને દાવ આપવા આંખ મીચી. હવે વારો કેનો આવ્યો દાવનો? તો કે ચંદુભાઈનો એટલે કે હાથીભાઈનો. તો એ આંખ મીચી એટલે આ મીચી એટલે બંધ કરી અને હવે હાથીભાઈ શું બોલે છે, ટીકુડી હવે મારો દાવ, ચાલ સંતાઈ જા. એન ઘેન દીવા ઘેન સંતાઈ કે 1 2 3 4 પછી શું કે છે 10 એ હું આવ્યો. હવે શું, હવે ચંદુભાઈએ દાવ દીધો એટલે કીડીબેન સંતાઈ ગયા. આપણે જોઈએ કીડીબેન ક્યાં સંતાણા હશે. તો ચોથું ચિત્ર છે એમાં છે, જો તમને અહીંયા હાથી બોલે છે ક્યાં સંતાઈ છે એના ચિત્રો આપેલા છે. તો અહીંયા કીડીબેન છે એ જોવો છે. તો હવે આપણે અહીંયા છે કે ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ. કીડીબેન ક્યાં સંતાણા? તો કે ઝાડના પાન નીચે. ચંદુએ આંખો ખોલી આજુ જોયું બાજુ જોયું એટલે કે આમ જોયું અને તેમ જોયું, આગળ જોયું પાછળ જોયું, આગળ જોયું અને પાછળ જોયું, ઉપર જોયું તો આમ દોડ્યો તેમ દોડ્યો, બધી બાજુ દોડીને કીડીને શોધવા લાગ્યો પણ ટીકુ દેખાય જ નહીં ને. ટીકુ બેન તો કેવા નાનકડા કમથા, કીડી કેવી હોય નાની, તો હાથીને ક્યાંય દેખાય નહીં. એ થાકીને હાંફવા લાગ્યો, હાથીભાઈ જાજુ દોડ્યા એટલે હાંફવા લાગ્યા, શ્વાસ ચડી ગયો એટલે હાંફવા માંડે ને,
तो के तेनी सूंड माथी शू शू करतो पवन फूंकायो, तेथी बधा पांदड़ा उड़ी गया। हवे शू सुसवाटा करतो पवन फूंकायो, तेथी बधा पांदड़ा उड़ी गया। तो कीड़ी क्या संताणी थी? तो के पांदड़ा नीचे। तो कीड़ी वालू पांदड़ू ए उड़ियू। अब कीड़ी वालू पांदड़ू उड़ी जाए तो कीड़ी देखाय ने, ऊपर पांदड़ू होय ई उड़ी जाए तो कीड़ी देखाय। तो हवे कीड़ी बेन शू बोले छे त्यां? तो के अरे हूँ मरी जाए, सो पवन एवो हतो कि कीड़ी बेन उड़ी जाए अने मरी जाए, एटले शू कहे? तो के अरे हूँ मरी जाए, बचाओ बचाओ। तो हाथी शू कहे छे के टीकू नो थप्पो थप्पो, शू कहे छे के टीकू बेन जड़ी गया, एटले हाथी भाई शू कहे? तो के टीकू नो थप्पो। तो हवे चंदू हाथी ए टीकू कीड़ी ने शोधी लीधी। तो હવે આપણે પાંચમું ચિત્ર પાના નંબર 123 ઉપર છે, તો જોઈએ કે શું કહે છે। તો કે એકવાર ચંદુ હાર્યો, એકવાર ટીકુ હારી। હવે શું હતું? જ્યારે ચંદુએ ટીકુને સોયધી એટલે ટીકુબેન જીતી ગયા, અને જ્યારે ટીકુએ ચંદુને સોયધા ત્યારે ચંદુભાઈ હારી ગયા। તો બંને એક એકવાર હારી ગયા, બે એક બેને પકડી લીધા। થોડું પાણી પીને ફરી રમવા લાગ્યા। હવે બંને શું કીધું? થોડી વાર પાણી પીધું પછી હવે વળી પાછા રમવા લાગ્યા। તો ચંદુએ બુદ્ધિ વાપરી, મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ મો કાન સંકોરી બેસી ગયા, જાણે કોઈ પથ્થરો જ જોઈ લો। હવે શું હોય? હાથીભાઈ તો કાળા કલરના પથ્થર જેવા જ લાગે, તો અહીંયા મોટા મોટા પથ્થરો હતા। તો હવે ચંદુભાઈને એમ થયું કે મારે એવી જગ્યા ગોતવી જોશે જેથી કીડીબેનને ખબર પડે નહીં। તો કીડીબેન દાવ દેતા હતા, એટલે ચંદુભાઈ શું વિચાર્યું? તો કે ગોળ ગોળ પથ્થર જેવા બની ગયા, પૂંછ ને મોઢું ને કાન ને બધું શું કરી નાખ્યું? સંકોરી, એટલે કે એક ભેગું કરી દીધું, ભેગું કરીને બેસી ગયા, એટલે કાંઈ દેખાય નહીં, જાણે કોઈ પથ્થર જેવું જોઈ લ્યો। તમને એવું જ લાગે કે આ તો પથ્થર જ છે। તો હવે કીડીબેન દાવ દીએ, એન ઘેન દીવા ઘેન, ચંદુ સંતાઈ ગયો કે હું આંખો ખોલું છું, હવે બરાબર સંતાજે હો। કીડી બેન શું કે છે કે હવે તું બધું સંતાજે, પૂંછડી પણ દેખાવી ના જોઈએ, અને દાંત કાઢે છે હી 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 એવી રીતે કીડી બેન એમ કે છે કે હવે તું બરાબર સંતાજે। હવે જો પાંચમામાં કીડી બેને દાવ દીધો, તો છઠ્ઠામાં જોઈએ કે હવે શું થશે। તો કે ટીકુએ આંખો ખોલી, બધે ચંદુને શોધ્યો, હવે ક્યાંય કીડીને નજરે પડે નહીં। તો બધે ચંદુને શોધ્યો પણ ચંદુ તો શું, તેની પૂંછડીએ દેખાતી ન હતી, કેમ કે પથ્થર જેવો થઈ ગયો હતો। તો ટીકુએ તો એક મસ્ત મોટા પથ્થર પર ચડીને પણ જોયું। હવે કીડીબેન છે એ પથ્થર ઉપર ચડી ગયા, એને એમ કે ત્યાંથી હાથી ભાઈ દેખાય, પણ ચંદુ હાથી ક્યાંય ન મળે, થાકીને તે પથ્થર પરથી ઉતરી। હવે શું થયું કે પથ્થર ઉપર ચડીને કીડીબેન ગોતવા લાગ્યા કે ચંદુડો ક્યાં હંતાઈ ગયો? તો હાથીભાઈ ત્યાં તો ઉભા થયા, એટલે શું કહે છે, આવડો મોટો ચંદુ સંતાયો ક્યાં હશે? કીડીબેન એવો બોલ્યા કે દેખાતો કેમ નથી? હવે કીડીબેન એવું બોલ્યા કે આવડો મોટો ચંદુ સંતાયો ક્યાં હશે, દેખાતો કેમ નથી? ત્યાં ટીકુ જે પથ્થર પર ચડેલી તે પથ્થર ઉભો થયો। હવે ટીકુ ક્યાં ચડી હતી? પથ્થર ઉપર। કીડીબેન ક્યાં ચડ્યા હતા? પથ્થર ઉપર। તો એ પથ્થર શું થયો? ઉભો થયો। અરે એ તો ચંદુ હતો, પથ્થર ઉભો થાય ન થાય, પણ આ પથ્થર ઉભો થયો કેમ? કેમ કે શું હતો? ચંદુ હતો, ચંદુ હતો ને પથ્થર ની જેમ બેહી ગયો હતો ને, તો એ ચંદુ હતો, એ ઉભો થયો, એટલે પથ્થર ઉભો થયો હતો, એ તો ચંદુ હતો। તે જોર જોરથી બૂમો પાડવા માંડ્યો, હવે શું થયું કે એ મળ્યો નહીં એટલે બૂમો પાડવા માંડ્યો, હું જીતી ગયો જીતી ગયો। આપણે એમ જ હોય ને, થપોદા રમતા હોય જીતી જાય એટલે આપણે બૂમો પાડવા માંડીએ, પાડવા માંડો તમે એમ, ચંદુ હાથી પણ જીતી ગયો એમ બૂમો પાડવા લાગ્યો। એટલે કીડી કહે, સારું સારું કઈ વાંધો નહીં, હવે મારો વારો છે સંતાવાનો, તું આંખો બંધ કર। હવે કેનો વારો આવ્યો? તો કે ચંદુ હાથીનો દાવ દેવાનો, એટલે એને આંખો બંધ કરવાનું કહે છે કીડીબેન। અને હવે સંતાવાનો વારો કેનો આવ્યો? તો કે ટીકુ કીડીબેનનો। તો હવે ટીકુ કીડીબેન છે એને પણ અક્કલ વાપરે છે, તો કે ટીકુએ અક્કલ વાપરી, તે પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ। હવે ટીકુએ પણ અક્કલ વાપરી, હવે હું પણ એવી જગ્યાએ સંતાવ કે
ચંદુ હાથીને મળું જ નહીં. તો તે ક્યાં ચડી? તો કે તે પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગયો. કીડી તો કેવી નાનકડી, ગમિયા ચડી જાય તો એ હાથીભાઈના કાન કેવડા હોય? મોટા બધા, બરાબર? તો એની પાછળ સંતાઈ ગઈ. કીડીએ હાથીભાઈના પગ ઉપર ચડીને કાનની પાછળ સંતાઈ ગઈ. ચંદુની ચામડી કેવી હોય? હાથીભાઈની ચામડી કેવી હોય? જાડી હોય. કેવી હોય? જાડી. તો એને ખબર પણ પડે નહીં. જાડી ચામડી હોય એટલે એવી કીડી ચડે તો હાથીભાઈને અસર કરે નહીં. તો ચંદુએ આંખો ખોલી ટીકુને ખૂબ શોધી. હવે શોધવાનો વારો કેનો આવ્યો? તો કે ચંદુભાઈનો. દાવી દેતા હતા ને તો ટીકુને શોધતા હતા કે ક્યાં ગઈ આ કીડી. તો કે છે, ઝાડની ઉપર જોયું, નીચે જોયું, ડાળીઓમાં જોયું, પાંદડાઓમાં જોયું, આંખો ઝીણી કરીને જોયું. હાથીભાઈએ બધે જોયું. ઝાડની ઉપર જોયું, એને એમ કે કીડીબેન ઝાડ ઉપર ચડી ગયા, ડાળીઓમાં જો ચોટી ગયા, પાંદડાઓમાં જોયું, આંખો ઝીણી કરીને જોયું. ટીકુડી તો દેખાતી કેમ નથી? હું તો હાર્યો. હાથીભાઈ ગોતી ગોતીને થાયકા, એટલે કે હું તો હારી ગયો. તું જીતી, હાલો તું જીતી, હવે તું બહાર નીકળ એમ. ટીકુભાઈ બહાર આવ હવે. તો પછી કીડી ક્યાં હતી? જો હાથીના કાનની પાછળ ચિત્રમાં છે. તો અહીંયાથી બોલે છે કીડી. શું બોલે છે? હું જીતી ગઈ, હું જીતી ગઈ, આ રહી હું તારા કાનની પાછળ. તને તો ખબર પણ નથી કે હું તારા પર ચડીને સંતાઈ છું. હવે કીડીબેન છે દાંત કાઢે છે અને કહે છે, હું જીતી ગઈ, હું જીતી ગઈ, હું ક્યાં છું? તો કે તારા કાનની પાછળ. તને જ ખબર નથી કે હું તારા ઉપર જ ચડી ગઈ છું. કે હાથીની ચામડી કેવી હોય? ચાડી. અને કીડીબેન તો સાવ નાનકડા એટલે ચડી ગયા. તો હવે હાથી કહે છે કે એક વાર તું જીતી, એક વાર હું જીત્યો. ટીકુડી હવે શું કહે છે? એક વાર તું જીતી, એક વાર હું જીત્યો. આના પહેલા શું હતું? તો કે એક વાર ચંદુ હાથી હાર્યો હતો અને એક વાર ટીકુબેન હાર્યા હતા. હવે અહીંયા બે એક એક વાર જીતી ગયા. તો કીડી કહે છે, એક વાર હું હારી, એક વાર તું હાર્યો ચંદુડા. બે એક એક વાર જીતા અને બે એક એક વાર હાર્યા. તો પાના નંબર 124 ખોલો. ત્યાં છે કે એ તો ઠીક છે, પણ ઝાડ ઝાડ રમ્યા હોત તો હું જ જીતી જાત. હવે એમ કે છે કે એક વાર તું હાર્યો ને એક વાર હું હારી. એટલે હાથીભાઈ કહે છે કે જો ઝાડ ઝાડ રમ્યા હોત તો હું જ જીતી જાત. તો શું કે છે કે જે સૌથી મોટું ઝાડ પાડી આપે તે જીતે. હા હા. અને આથી કહે છે કે ઝાડ ઝાડની રમત કેવી છે? તો કે જે સૌથી મોટું ઝાડ પાડી આપે એ જીતા. તો હાથીભાઈ તો કેવા મોટા, સૂંઢથી ફેરવીને ઝાડને પાડે તો ઝાડ તો પડી જાય. પણ કીડીબેનથી ઝાડ પડે ન પડે ને, પાંદડું માન ખરે, ઝાડ તો શું વાત છે. તો અહીંયા હાથીભાઈ એમ કે છે ઝાડ ઝાડ રહીમાં હોત તો હું જ જીતી જાત. તો કીડીબેન પાછા શું કહે છે કે હી, એમ તો આપણે દર દર રમ્યા હોત તો હું પણ જીતી જાત. કેમકે દરમાં તો હાથી જઈ શકે નહીં, દરમાંથી જઈ શકે, કેમકે હાથીભાઈ તો મોટા. એટલે કીડી કહે છે કે તો હું જીતી જાત, જે નાનામાં નાના દરમાં ઘૂસી શકે એ જીતે. હી, એટલે હવે કીડીએ સામે દલીલ કરી કે જો ઝાડ ઝાડ રમીએ તો તું જીતી જાત, તું હારી જાત, પણ જો દર દર રમે તો કે તો હું જીતી જાત અને ચંદુ હાથી હારી જાત. હવે એ સાંભળી ચંદુ હસી પડ્યો. એટલે ચંદુને હસવું આવ્યું કે જો દર દર રમ્યો હોત તો હું હારી જાત. એટલે કહે છે હા હા હા. એ સૂંઢમાંથી પવન છૂટ્યો. હાથીભાઈ દાંત કાઢે એટલે સૂંઢમાંથી પવન છૂટે. તો પવન છૂટ્યો, આજુબાજુની જમીન સ્વચ્છ થઈ ગઈ ને ટીકુબહેન તે ઉડ્યા. ટીકુબેન ત્યાં હતા તો હાથીના સૂંઢમાંથી પવન છૂટે, આજુબાજુની જમીન ઉપર જે પડ્યું હોય એ પવનના કારણે ઉડી ગયું. તો બાજુમાં તો કીડીબેન પણ હતા, તો કીડીબેન પણ ઉડ્યા. કીડી કેવી હોય? સાવ નાની અને વજનમાં હલકી, એટલે એ પણ ઉડી ગઈ. મજા એવી વાર્તા સાંભળવાની. તમને પણ થાપોદા રમવો ગમે? કોની સાથે રમવો ગમે? તો આ વાર્તામાં આપણે હાથી અને કીડીને થપ્પો રમતા જોયા. એકબીજાની અકલ જોઈ કે હાથીએ કેવું કર્યું, કીડીએ શું કર્યું. તો હાથીએ પથ્થર જેવો આકાર લઈ લીધો અને કીડીબેન હાથીભાઈના કાન પાછળ સંતાઈ ગયા.
तो आपने आ वार्ता में मजा आई, तमने पण मजा आई हशे, बराबर छे। तो आपणे काले आ वार्ता ऊपर वातचीत करशू। धन्यवाद।